हेलो स्टूडेंट, गुड मॉर्निंग। अंक लेखन में तमे 1 થી 10 એકડા અને આગળના વિડિયો માં 11 અને 12 શીખી ગયા। ચાલો આજે આપણે એકડે તગડે 13 બનાવતા શીખીશું। જો એકડે તગડે 13 તો સાવ સેલા છે, કેમ કે તમને એકડો ય આવડે અને તગડો ય આવડે। જો તમે 1 થી 10 ની અંદર પહેલા એકડો શીખી ગયા અને પછી આ તગડે 3 શીખી ગયા, કેવી રીતે કરતા હતા? आ रीते टप्पाली जेव करी अहीं थी आम जॉइंट करी दियो अने तगड़े 3 आ रीते वणांक वाळी अहीं थी पाछो बीजी वार वणांक वाळवानो। एटले थई गयो एकडे तगड़े 13। बेने बाजू बाजू में राखवानो, आ रीते एकड़ो ने तगड़ो नोखो नहीं राखवानो। आ एकडे 1, आ तगड़े 3, एटले एकडे तगड़े 13। चालो आपणे एने बॉक्स में लखीए। जो बोलतू जावानू, लखतू जावानू, अने न आवड़े ने तो प्रेक्टिस करवानी। एकड़े तगड़े 13, आ रीते व्यवस्थित आ बधाय बॉक्स में तमारे व्यवस्थित पछी लखवानू। हवे एकड़े तगड़े 13 पछी शुं आवे? एकड़े चौगड़े 14। जो बे एकड़ा 11, पछी एकड़े बगड़े 12, पछी एकड़े तगड़े 13, पछी एकड़े चौगड़े 14। एकड़ानी लाइन होय ने तो आगळ तो एकड़ो ज लीए, અને પાછળની સાઈડ શું આવે? આવે 2 3 4 5 6 એ પાછળની સાઈડ બનાવી દેવાના, એટલે એકડે ચોકડે 14। એકડો આવડે ને તમને બધાને, અને ચોકડે 4 તો સાવ સેલો છે, જમૂરનો જો કરતા હતા એ રીતે ઉપરથી આમ લઈ અહીંથી આટલો વણાંક વાળી પછી આ સાઈડ જવા દેવાનો। જો થઈ ગયો ચોકડે 4, બેને બાજુ બાજુમાં લખવાનું એકડે ચોકડે 14। જો ફરીથી એકવાર એકડે ચોકડે 14। ચાલો આપણે આવા બોક્સમાં લખીએ। એક બોક્સમાં બંને સમય જવા જોઈએ, નોખા નોખા નથી લખવાના। એકડો અહીંયા, ચોકડો અહીંયા, આમ નથી લખવાનું। આ રીતે એકડે ચોકડે 14, એકડે ચોકડે 14। એલકેજી ગુજરાતી મીડિયમ વાળાએ હોમવર્કમાં લેખનની બુકમાં પેજ નંબર 38 ને 39 પૂરવાના રહેશે, ત્યાં 13 ને 14 આપેલા છે। અંકલેખનની બુકમાં પેજ નંબર 38 ઉપર એકડે તગડે 13 આપેલા છે। જુઓ આ શું છે? મોસંબી। જુઓ ગણો જોઈએ ને, 1 2 3 4 5 6 7 8 9 10। 10 પછી શું આવે? 2 એકડા 11, એકડે બગડે 12 અને એકડે તગડે 13। તો આ પેજમાં આપણે એકડે તગડે 13 કરવાનું રહેશે। જો અહીંયા ટપકા ટપકા આપ્યા ને બધાય, આ રીતે આમ જોડી દો। આ એકડો ઘૂંટાઈ ગયો, એની માથે બાજુમાં શું છે? તગડો ઘૂંટાઈ ગયો, અને બે એક જ બોક્સમાં આપ્યા છે એટલે એકડે તગડે 13। જો બોલો અને લખો એ રીતે છે, એટલે બોલવાનું અને ભેગું લખતું જવાનું। આ રીતે એકડે તગડે 13, એકડે તગડે 13, આ બધું તમારે હોમવર્કમાં ફિલઅપ કરવાનું રહેશે। આ બોક્સમાં પહેલે આ પ્રેક્ટિસ થઈ જાય, આવડી જાય, પછી આ બોક્સમાં તમારે લખવાનું, આ નીચે પણ તમારે લખવાનું। જો આ સર્કલ આપ્યા છે, મણકા ઘૂંટો અને લખો, આમ ઘૂંટતું જવાનું, બોલતું જવાનું, 1 2 3 4 5 6 7 8 9, પછી આ 10, 10 બની ગયા, પછી અહીંયા જુઓ 11 12 અને આ 13, એકડે તગડે 13। તો આ રીતે એકડે તગડે 13 તમારે હોમવર્કમાં પૂરવાનો રહેશે, અને બાજુમાં છે એકડે ચોકડે 14। જુઓ આ આમ ટપકા ટપકા આપ્યા છે ને, ગણતા જાવ જોઈએ, આ 1 2 3 4 5 6 7 8 9 10, આ 10 આપ્યા, અને આમાં કેટલા છે? 4 1 2 3 4, એટલે 10 ને 4 કેટલા થાય? 14। અહીં 0 કાઢી નાખીને એને બદલે અહીંયા ચોકડો કરી નાખવાનો, એટલે 14 થઈ ગયા, એકડે ચોકડે 14। એ રીતે આ જો પગથિયા ગણો જોઈ, 1 2 3 4 5 6 7 8 9 10, પછી 11 12 13 14, બની ગયા ને 14। એ રીતે અહીંયા ટપકા ટપકા જો બોલો અને લખો, તો આ બોલતું જવાનું, એકડે ચોકડે 14,
एकड़े चोगड़े चौद। आ रीते आ बधा बॉक्स तमारे घूटवाना, पछी होमवर्क में आ फिलअप करवानू। पेज नंबर 38 अने 39 उपर अंक लेखन में एलकेजी गुजराती वाळाए होमवर्क करवानू रहेशे। थैंक यू।